नमस्कार विद्यार्थी मित्रों, क्वेश्चन पेपर वन विभाग बी बबे मार्क्स वाला अने एमां श्रेणी जोड़ाणना कोई पण बे गैरफायदा जणावो। ओके मित्रों, श्रेणी जोड़ाणना कोई पण बे गैरफायदा जणावो। तो पहला वेला तो तमने खबर होवी जोईए के श्रेणी जोड़ाण તમારે આકૃતિમાં આપેલું જ છે મિત્રો, આ શ્રેણી જોડાણ અવરોધોને શ્રેણીમાં જોડેલા છે અને એના તમને ગેરફાયદા પૂછે, બે પ્રશ્ન એમપી કહેવાય, શ્રેણી જોડાણના ગેરફાયદા, સમાંતર જોડાણના ફાયદા। તો પહેલી વાત તો મિત્રો એ કરશું કે શ્રેણી જોડાણમાં બેટરીનો કુલ વોલ્ટેજ, શ્રેણીમાં જોડેલા અવરોધોમાં વહેંચાય છે, આ પહેલો પોઈન્ટ કે બેટરી એનો કુલ વોલ્ટેજ વી શ્રેણીમાં જોડેલા અવરોધોમાં વહેંચાય છે। અને તમને એ ખબર હોવી જોઈએ કે જે અવરોધનું મૂલ્ય વધુ એને મળતો વોલ્ટેજ વધુ, જે અવરોધનું મૂલ્ય ઓછું એને મળતો વોલ્ટેજ ઓછો। આમ બેટરીનો કુલ વોલ્ટેજ વી શ્રેણીમાં જોડેલા અવરોધોમાં વહેંચાય છે, જેને કારણે દરેક અવરોધને એટલે કે દરેક ઉપકરણને પૂરતા પ્રમાણમાં વોલ્ટેજ મળતો નથી, એટલે કે વોલ્ટેજ પૂરતા પ્રમાણમાં મળતો નથી, તેથી ઉપકરણ તેની ક્ષમતા મુજબ કાર્ય આપતું નથી। એટલે કે ઉપકરણ એની જે ક્ષમતા હોય છે એ મુજબ કાર્ય આપતું નથી। શા માટે નથી આપતું? તો કે એને પૂરતો વોલ્ટેજ નથી મળતો। પૂરતો વોલ્ટેજ શું કામ નથી મળતો? તો કે શ્રેણીમાં જોડેલા અવરોધોમાં બેટરીનો વોલ્ટેજ વહેંચાઈ જાય છે। જેમ કે એક સરખા ત્રણ લેમ્પ, આ પેલો લેમ્પ, આ બીજો લેમ્પ, આ ત્રીજો, એક સરખા છે અને એને મેં 240 વોલ્ટની લાઇન સાથે શ્રેણીમાં જોડેલા છે। ત્રણેય લેમ્પ સરખા છે, 240 વોલ્ટની લાઇન સાથે જોડેલા હોય તો કુલ વોલ્ટેજ કેટલો છે? 240 વોલ્ટ, અને ત્રણેય સરખા છે એટલે સરખા પ્રમાણમાં વેચાશે, તો દરેક અવરોધને કેટલો કેટલો? 80 વોટ જેટલો વોલ્ટેજ મળે છે। યાદ રાખજો મિત્રો, લેમ્પને પૂરતો વોલ્ટેજ 220-240 વોલ્ટ મળવો જોઈએ તો લેમ્પ પ્રકાશિત થાય, પાયા કુલ વોલ્ટેજ વેચાઈ ગયો, જેથી કરીને દરેક લેમ્પને 80 વોલ્ટેજ મળે, તેથી લેમ્પ ઝાંખા પ્રકાશે છે, આ પેલો ગેરફાયદો થયો। ના બીજા ગેરફાયદાની ચર્ચા કરીએ તો મિત્રો, જોઈ આકૃતિમાં કે શ્રેણીમાં જોડેલા ઉપકરણો પૈકી કોઈ એક ઉપકરણ બગડી ગયું તો પરિપથ કપાઈ જાય છે। યાની કે બીજા પોઈન્ટની હું ચર્ચા કરું તો બીજા પોઈન્ટમાં આપણે કહેશું કે જો શ્રેણીમાં જોડેલા ઉપકરણો પૈકી કોઈ એક ઉપકરણ બગડી જાય તો પરિપથ કપાય છે। પરિપથ કપાય છે, પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ અટકી જાય છે, બાકીના ઉપકરણો પણ કાર્ય કરતા બંધ થાય છે। આમ મિત્રો, આ બીજો ગેરફાયદો થયો। ત્રીજું કે તમે શ્રેણી જોડાણમાં અહીંયા તમે કળ રાખી છે, સ્વિચ રાખી છે, એક સ્વિચ ચાલુ કરો બધા ચાલુ, તમે દરેકને પર્સનલ સ્વિચ આપી શકતા નથી। જો આને તમે પર્સનલ સ્વિચ આપો, સ્વતંત્ર સ્વિચ આપો, નહીં બંધ કરો બધાય બંધ, જો અહીંયા આને તમે પર્સનલ સ્વિચ આપો
એ બંધ કરો, પરિપથ કપાઈ ગયો. એનો મતલબ એમ થયો મિત્રો કે શ્રેણીમાં જોડેલા ઉપકરણોને સ્વતંત્ર સ્વિચ દ્વારા નિયંત્રિત કરી શકાતા નથી. ઓકે, તો આ ત્રીજો ગેરફાયદાની મેં ચર્ચા કરી. આ ઉપરાંત તમે કહી શકો છો કે શ્રેણીમાં જોડેલા અવરોધોનો, તમને ખબર છે શ્રેણીમાં જોડેલ અવરોધો માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર શું છે, આર એસ બરાબર, ત્રણ અવરોધ હોય તો આર વન પ્લસ આર ટુ પ્લસ આર થ્રી, યાની કે સમતુલ્ય અવરોધનું મૂલ્ય ખૂબ જ ઊંચું થઈ જાય છે. અને જ્યારે અવરોધનું મૂલ્ય વધી જાય છે તો પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ ઘટી જાય છે. તો આ શ્રેણી જોડાણના ગેરફાયદા, પેલું મેં હું કીધું વોલ્ટેજ વેચાય છે, બીજું હું કીધું કોઈ એક ઉપકરણ બગડે તો બાકીના બધા કાર્ય કરતા બંધ થાય છે, ત્રીજું મેં હું કીધું સ્વતંત્ર સ્વિચ દ્વારા નિયંત્રિત કરી શકાતા નથી, ચોથું મેં શું કીધું સમતુલ્ય અવરોધનું મૂલ્ય ખૂબ ઊંચું થાય છે જેને કારણે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ઘટે છે. તો આ હતો આપણો ક્વેશ્ચન મિત્રો, શ્રેણી જોડાણના ગેરફાયદા 31. તમારે તો કોઈ પણ બે જ લખવાના છે. નેક્સ્ટ ક્વેશ્ચનમાં મળશું. આભાર.